नमस्ते विद्यार्थी मित्रों, आप सबनु हार्दिक स्वागत छे। आज आपणे धोरण 2 सामान्य ज्ञान तेमा आपणे 25मो पाठ जोशुं, भारतनो राष्ट्रध्वज। तो दरेक देशने पोतानो राष्ट्रध्वज होय छे। आपणा भारत देशना राष्ट्रध्वजमां रहेला दरेक रंग अने अशोक चक्र आपणने ચોક્કસ સંદેશો આપે છે। तो भारतना राष्ट्रध्वज में त्रण रंग छे, केसरी, सफेद अने लीलो। तो जुओ अहीं राष्ट्रध्वज आपेलो छे, तो तेमां आपणने त्रणे त्रण रंग बताई रह्या छे, तेथी ते तिरंगो कहेवाय छे। सौथी ऊपर केसरी रंगनो पट्टो छे, जुओ सौथी ऊपर केसरी छे। पछी केसरी रंग वीरतानु प्रतीक छे। केसरी रंग शेनु प्रतीक? तो के वीरतानु प्रतीक छे। पछी वच्चे सफेद रंग नो पट्टो छे, ते शांतिनु प्रतीक छे। आ पट्टामां वादळी रंगनु अशोक चक्र छे। जुओ अहीं अशोक चक्र देखाई रह्युं छे विद्यार्थी मित्रों। तो वादळी रंगनुं ते अशोक चक्र छे। आ अशोक चक्र में 24 आरा छे, एटले के 24 कापा छे, ते प्रगतिनु प्रतीक छे, बराबर। पछी आगळ जोईए, सौथी नीचे लीलो रंगनो पट्टो छे, ते भारत देशनी समृद्धिनु प्रतीक छे। दरेक वर्ष आपणने 15 ऑगस्ट अने 26 जान्युआरी राष्ट्रध्वज फरकावीए छीए। तो क्यारे राष्ट्रध्वज फरकावीए छीए? तो के 15 ऑगस्टे અને 26 જાન્યુઆરીએ। 15 ઓગસ્ટ તથા 26 જાન્યુઆરી ભારત રાષ્ટ્રીય તહેવાર છે, તે ભારતનો આપણો રાષ્ટ્રીય તહેવાર ગણાય છે, બરાબર। 15 ઓગસ્ટ એ ભારતનો સ્વતંત્ર દિન છે, અને 26 જાન્યુઆરી એ ભારતનો પ્રજાસત્તાક દિન છે। આપણે રાષ્ટ્રધ્વજનો આદર કરીએ છીએ। જુઓ અહીં બાળકો બધા રાષ્ટ્રધ્વજ કરી રહ્યા છે। પછી આપણે તેનું સ્વાધ્યાય જોઈએ વિદ્યાર્થી મિત્રો। તો પહેલું છે, નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર એક શબ્દમાં લખો। તો પહેલું છે, ભારતના રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગ છે? તો ભારતના રાષ્ટ્રધ્વજમાં 3 રંગ છે, તો આપણે અહીં લખવાનું 3। બીજું, ભારતના રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપરના પટ્ટાનો રંગ કયો છે? તો કયો રંગ છે? કેસરી। તો અહીં લખવાનું કેસરી। ભારતના રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ શાનું પ્રતીક છે? તો કે વીરતા, બરાબર। ભારતના રાષ્ટ્રધ્વજમાં વચ્ચેના પટ્ટાનો રંગ કયો છે? તો કે સફેદ, બરાબર, સફેદ રંગ છે। ભારતના રાષ્ટ્રધ્વજમાં સફેદ રંગ શાનું પ્રતીક છે? તો કે શાંતિનું પ્રતીક, શાંતિનું, બરાબર। પછી ભારતના રાષ્ટ્રધ્વજમાં સૌથી નીચેનો પટ્ટો કયા રંગનો છે? તો લીલો, લીલો। સાતમું, ભારતના રાષ્ટ્રધ્વજમાં લોકો રંગ શાનું પ્રતીક છે? લીલો રંગ શાનું પ્રતીક? તો કે સમૃદ્ધિ, સમૃદ્ધિનું, બરાબર, સમૃદ્ધિનું પ્રતીક છે। ભારતના રાષ્ટ્રધ્વજમાં સફેદ રંગના પટ્ટામાં શું છે? તો કે ભારતના સફેદ રંગના પટ્ટામાં અશોક ચક્ર છે, અશોક ચક્ર। ભારતના રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્ર કયું રંગનું છે? તો વાદળી રંગ, વાદળી। ભારતના રાષ્ટ્રધ્વજમાં અશોક ચક્રમાં કેટલા આરા છે? તો કે 24 આરા છે, બરાબર।
આવી રીતે લખતું જવાનું છે. પછી બીજું છે, બોક્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી માગ્યા મુજબ નામ લખો. તો અહીં બોક્સમાં નામ આપેલા છે તે પ્રમાણે આપણે નામ નીચે લખવાના છે. તો બોક્સમાં કયા નામ આપેલા છે તે જોઈએ. મોર, વંદે માતરમ, 26મી જાન્યુઆરી, જનગણમન, 15મી ઓગસ્ટ, બાઘ, કેરી અને કમળ. બરાબર. તો પહેલું છે, ભારતનો સ્વતંત્રતા દિન કયો છે? તો કે 15મી ઓગસ્ટ. તો અહીં લખવાનું 15મી ઓગસ્ટ. ઓગસ્ટ. ભારતનો પ્રજાસત્તાક દિન કયો છે? તો કે 26મી જાન્યુઆરી. 26 જાન્યુઆરી. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો કે વાઘ. ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું છે? તો કે મોર. ભારતનું રાષ્ટ્રીય ફૂલ કમળ. ભારતનું રાષ્ટ્રીય ફળ તો કે કેરી. ભારતનું રાષ્ટ્રીય ગીત જનગણમન. ભારતનું રાષ્ટ્રીય ગાન વંદે માતરમ. બરાબર. આવી રીતે લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીં પૂર્ણ થયો. નમસ્તે.